નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે એક એવું વ્યક્તિત્વ કે જેણે પોતાની સૂઝબૂઝ અને કળાથી અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી શરૂ કરેલું જીવન અત્યારે સમગ્ર વિશ્વમાં તેમની કળાની ચર્ચા થાય છે. સુધીર જાંભેકરજી અમારી સાથે હાજર છે, જાણીતા આર્કિટેક્ટ. સુધીરજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. ભદ્રમાંથી શરૂ થયેલી સફર ફોરેસ્ટ હિલ્સ ન્યુયોર્ક સુધીની, ઘણા બધા ચડાવ ઉતાર પડાવ આવી ગયા. ભદ્રમાં આપનું બચપણ વીત્યું, સ્કૂલિંગ આપે અમદાવાદમાંથી કરી, મ્યુનિસિપલ સ્કૂલમાં આપ ભણ્યા અને અત્યારે અમેરિકાની એક ટોપમોસ્ટ કંપની જે સારામાં સારું ટર્નઓવર ધરાવે છે એના તમે પાર્ટનર પણ છો. સુધીરજી, ડુ યુ ફીલ દેટ, માય ફર્સ્ટ ક્વેશ્ચન ટુ યુ, કે માણસ વિચારે છે કંઈને થઈ જાય છે કંઈ? હા, એવું જ થાય છે. એટલે જ્યારે હું અમદાવાદમાં મારો જન્મ થયો અને હાઈસ્કૂલ મેં જ્યારે પૂરી કરી ત્યારે એવો વિચાર બી નહોતો કે હું મુંબઈ ભણવા જઈશ, તો ન્યુયોર્કની તો વાત જ છોડી દેવાની. તે એ વખતે એવું થયું કે મારે જે જેમાં એડમિશન મળી એટલે મુંબઈ ગયો, પછી મુંબઈથી અમેરિકા ગયો. એટલે કહેવાનું એટલું જ છે કે આપણે જે ધારીએ છીએ એવું થતું નથી ઘણી વખતે, અને જે ધારતા હોય છે એ કોઈ વખત થઈ બી જાય છે. એટલે બંને રીતે હું વાત આપે પહેલાં સફર અહીંયાથી મુંબઈની વાત કરી આપે, કે અહીંથી હું જ્યારે જેજેમાં ભણવા ગયો અને ત્યારબાદ જેજેથી સીધા આપ અમેરિકા ગયા. બટ અમદાવાદમાં જે આપે સમય કાઢ્યો, એ સમયે શું વાત કરતા હતા ફેમિલી મેમ્બર્સ અથવા તો રિલેટિવ્સ કે સુધીર ક્યાં કરેગા, મતલબ બડા હોગે ક્યાં બનેગા? ત્યારે કદાચ આપે કીધું હતું ખરું કે મને એક આર્કિટેક્ટ બનવું છે, કારણ કે સ્કૂલિંગના સપના કંઈક અલગ હોય, કોલેજમાં આવો એટલે સપના બદલાય અને પછી ધીરે ધીરે તમારી લાઈન બદલાતી હોય છે. ત્યારે હેવ યુ એવર થોટ અબાઉટ ટુ બી આર્કિટેક્ટ? હવે જ્યારે હું અમદાવાદમાં ભણતો હતો ભદ્રા એરિયામાં, ત્યારે આર્કિટેક્ચર એટલે શું એ બી મને સમજ નહોતી. જ્યારે નવમી ગ્રેડમાં ગયો ત્યારે આપણે લકરબુઝીએ અહીંયા ચંદીગઢ ડિઝાઇન કરતા હતા, પછી અમદાવાદમાં એમને ચારેક બિલ્ડિંગો ડિઝાઇન કરેલી છે, તો એ કરબુઝીએનું નામ ન્યૂઝપેપરમાં બહુ આવતું હતું. તો સમજ કંઈ નહોતી, પણ મેં કહ્યું કે આ કંઈક આવી વ્યક્તિનું આટલું બધું કંઈક તો હશે, જોરદાર છે. એટલે મેં કહ્યું કે આપણે આર્કિટેક્ચરનો વિષયનો વિચાર કરીએ, પણ આર્કિટેક્ચર શું એ ખબર નહોતી. અને એનું કહેવાનું એટલું કે મારું એ વખતે એપેન્ડિસાઇટિસનું ઓપરેશન ડૉક્ટર વસંતભાઈ વાણી એ સર્જન હતા, એ આવેલા, એમને કરેલું. અને એ વખતે આપણા દાદા સાહેબ મોરણકરના એક સન જે સર્જન હતા એ મને મળવા આવ્યા. અમારી ફેમિલીનું રિલેશનશીપ હતું એટલે મળવા આવેલા. તો એમને પૂછ્યું, આપણે મોટા માણસો પૂછે ને છોકરાઓને કે ભાઈ તમે શું થશો આગળ, તો મને એમને પૂછ્યું કે ભાઈ તું શું ભણવાનો છે કે શું કરવાનું છે ફ્યુચર. તો મેં એમને કહી દીધું, મેં કહું આર્કિટેક્ટ થવાનું છે. ઓકે, પણ શું છે ખબર નથી. હા, બનવું છે તો એ, હા તે બનવું છે. ડૉક્ટર માવણકરે એમને પૂછ્યું, તો મેં એમને કીધું કે ભાઈ આર્કિટેક્ટ થવાનું છે. તો એ પૂછે કે તે આર્કિટેક્ટ એટલે શું ખબર છે તને? તો મેં કીધું કે મને તો કંઈ ખબર નથી, પણ મેં કહ્યું કે આજકાલ બધું ન્યૂઝપેપરમાં બહુ આવે છે. તો પછી એમને મને જરા સમજાવ્યું આર્કિટેક્ચર એટલે શું, એટલે સાદી ભાષામાં એક બે સેન્ટેન્સમાં સમજાવ્યું. તો પછી મને જરા સમજ પડી. પછી ભદ્રમાં એક અમારા પેઇન્ટર પેઇન્ટિંગ માટે હું ક્લાસ માટે જતો હતો. આપ કઈ સ્કૂલમાં હતા ભદ્રની, કઈ સ્કૂલમાં હતા? ભદ્રમાં હું મ્યુનિસિપલ સ્કૂલમાં પાંચમી ગ્રેડ સુધી મ્યુનિસિપલ સ્કૂલમાં હતો. ત્યાં ભદ્રમાં એક જ મરાઠી મ્યુનિસિપલ સ્કૂલ હતી. ત્યાં અમે લોકો એનું કારણ બી એવું છે કે આપણે મારો જન્મ ઇન્ડિપેન્ડન્સની પહેલાં થયો, અને ઇન્ડિપેન્ડન્સ પછી બધાને ખબર છે કે આપણે ભારતમાં કેપિટલ કંઈ નહોતું, કંઈ જ નહોતું, એટલે લોકો બધા એ કરતા હતા. અમે લોકો મ્યુનિસિપલ એટલે અમને કંઈ એવું લાગતું નથી કે આ મ્યુનિસિપલ સ્કૂલ છે કે કંઈ નહીં, આપણે સ્કૂલમાં જવાનું. અને સ્કૂલ પાંચમી ગ્રેડ પછી ત્યાં ભદ્રમાં જ એક MSM હાઈસ્કૂલ કરીને હતી, એ મરાઠી મીડિયમની સ્કૂલ હતી, તે અમે ત્યાં જતા હતા ભણવા માટે. તો છઠ્ઠીથી અગિયારમી સુધી એ જમાનામાં, અગિયારમી એટલે SSC સેકન્ડરી સ્કૂલ ગ્રેડ સર્ટિફિકેટ જે એક્ઝામ હતી તે ત્યાં કર્યું.
પછી મુંબઈમાં જેજેમાં એડમિશન મળી એટલે જેજેમાં ગયા. નવ જેજેમાં ગયા પછી બીકોઝ એક અમદાવાદનો છોકરો આર્કિટેક્ટ બનવું છે ક્યાંક સાંભળ્યું એટલે મગજમાં એક વિચાર આવ્યો અને સબકોન્શિયસ માઇન્ડમાં પડેલો એ વિચાર ધીરે 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 આર્કિટેક્ટ એક બહુ મોટું કામ કરતા હોય સરસ નામ હોય એમનું એમ કરતાં કરતાં અંદરની જે આવડતો હતી એને ખીલવતા ગયા. જે જેમ આપ મોલ્ડ થયા બટ ટેક ઓફ લાઈફનો ટેક ઓફ પોઈન્ટ આપ કયો માનો છો? મારો લાઈફમાં ટેક ઓફ પોઈન્ટ એક સિંગલ પોઈન્ટ તો નથી, ઘણા પોઈન્ટ્સ છે. એટલે પર્સનલ લાઈફમાં પોઈન્ટ જુદા જુદા હોય છે, પછી કોઈ પ્રોફેશનલી જુદા હોય છે કે પર્સનલ રિલેશનશીપમાં જુદા હોઈ શકે છે. એટલે પ્રોફેશનલી જો ઊંચા પોઈન્ટ કહેવા હોય તો મારે હું જ્યારે જે જેમાંથી બેચલર્સ ડિગ્રી પૂરી કરી તો મને ત્યાં મુંબઈમાં રુસ્તમ પટેલ અને ધરાજ બાટલીવાલા કરીને બે પારસી આર્કિટેક્ટોની પ્રેક્ટિસ હતી. ઓકે. એમને ત્યાં મને જોબ મળ્યો. ઓકે ઓકે. હવે બહુ સારી, બંને વ્યક્તિઓ બહુ સારી, ઉચ્ચ વિચાર કરનારા માણસો અને બંને સારી રીતે આર્કિટેક્ચરનું અન્ડરસ્ટેન્ડિંગ એવી વ્યક્તિઓ હતી આ બે. રુસ્તમ પટેલ ફ્રેન્કલોડ રાઇટને ત્યાં કામ કરીને ઇન્ડિયા આવીને અહીંયા પ્રેક્ટિસ કરેલી, શરૂ કરેલી. એ આપણા એટોમિક એનર્જીના ચીફ આર્કિટેક્ટ વગેરે બી હતા. તો ત્યાં જોબ શરૂ કર્યો તો એમને ત્યાં એ વખતે આપણા મફતલાલ ભાઈ એમને નોસિલની નવી કંપની શરૂ કરેલી. મફતલાલ શેઠ અને યોગેન્દ્રભાઈ અને એ મફતલાલ શેઠે અહીંયા નોસિલની. તો એ નોસિલ માટે એ લોકોએ અમેરિકન કંપની સ્ટોન એન્ડ વેબસ્ટર કરીને એમને હાયર કરેલા અને એમનું કોલેબોરેશન ડચ કંપની જોડે હતું, શેલ કંપની જોડે હતું. તો આ એનો જે પ્રોજેક્ટ હતો નોસિલનો, જે ત્યાં ઓફિસ બિલ્ડિંગ હોય કે કેફેટેરિયા હોય એ જે બધી બિલ્ડિંગોનો કામો હતો એ આ રુસ્તમ પટેલને ધરાયસ બાટલીવાલાની કંપનીને મળ્યો. ઓકે. પટેલ બાટલીવાલા. તો એ લોકોએ મને એ કામ ઉપર, પ્રોજેક્ટ ઉપર મૂક્યો અને ત્યાંથી એક સફર શરૂ થઈ. હા. અને એ વખતે ફર્સ્ટ ટાઈમ કોઈ અમેરિકન એન્જિનિયરો હતા બધા ત્યાં કામ કરવા સ્ટોન એન્ડ વેબસ્ટરના, એમની જોડે અમારો કોન્ટેક્ટ આવ્યો. અમેરિકન લોકો જોડે, ડચ લોકો જોડે, એવી રીતે ફોરેનરના લોકોની જોડે એક સંપર્ક આવ્યો, સંબંધ આવ્યો કે એમનાથી. એટલે એમની જે કામ કરવાની પદ્ધતિ, ઓર્ગનાઇઝ્ડ અપ્રોચ, એનો ફર્સ્ટ ટાઈમ મને જરા. નાવ આપે વાત કરી કે જે મિસ્ટર રુસ્તમ સાથેનો સંપર્ક, ત્યાંથી કામ મળ્યું, ઇન બિટવીન આપના સંપર્કો થયા અમેરિકન અને ડચ જે પણ આર્કિટેક્ટ હતા એ લોકો સાથે. બટ પ્રોબ્લેમ ત્યાં આવે છે કે એમની એક ડિઝાઇન, એમની મેન્ટાલિટી, એમની વર્કિંગ પેટર્ન, એમની ડિસિપ્લિન, એમનું પંક્ચ્યુઆલિટી, આ બધામાં સુધીરજીને સેટ થવું અથવા તો એમને લાગવું કે ના, હી ઇઝ ડુઈંગ પ્રોપર જોબ, એમને જે પણ આપીએ છીએ પ્રોપર થાય છે, તો જ જઈને આવનારા દિવસોમાં આપને એ બધું કામ, કારણ કે એમની પાસેથી ઘણું બધું આપ શીખ્યા હશો જે સતત આ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં આપે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. કારણ કે આપણને ખ્યાલ છે કે એ લોકોને શું જોઈએ છે, કેવા પ્રકારનું કામ જોઈએ છે, કેવા પ્રકારનું પરફેક્શન જોઈએ છે, ક્વોલિટી કેવી માંગે છે લોકો, ડિઝાઇન કેવી માંગે છે. કદાચ આ બધું શીખતા શીખતા એની શરૂઆત અહીંયાથી થઈ હતી આ લોકો સાથે. હા, જરૂર. એમાં એક ખબર પડી એ લોકોને અહીંયા નોસિલનીમાં કામ કરતા હતા ત્યારે પ્રોજેક્ટ ઉપર, કે એ લોકો બહુ જ વેલ ડિસિપ્લિન અને એડમિનિસ્ટ્રેટિવ કામ, એટલે વેલ ઓર્ગેનાઇઝ. જે પહેલાં પેપર વર્ક પ્રોપર હોય તો જ આગળ વધો. પેપર વર્ક તાકી બી એક, જે તમારે જે બી કહેવું હોય કે આર્કિટેક્ટની ભાષા એ બોલી ભાષા નથી, ટર્મિનોલોજી, પ્રોપર ટર્મિનોલોજી અને ડ્રોઈંગ્સ, ડ્રોઈંગ્સ કરીએ. અમારી ભાષા એટલે ડ્રોઈંગના થ્રુ અમે કમ્યુનિકેટ કરીએ કે ડિઝાઇનને થ્રુ કમ્યુનિકેટ કરીએ. તો એ જો ડ્રોઈંગ જ તમે બરાબર નહીં બનાવ્યા હોય કે ડિઝાઇન બરાબર નહીં બનાવી હોય તો આર્કિટેક્ટની ભાષા જરા થોડી ઓછી પડી જાય ને. તો એ મને એ લોકો પાસેથી પહેલાં શીખવા મળ્યું કે એક કમ્યુનિકેશનની પદ્ધતિ એમની, કે એક ક્રિએટિવિટી એમની પાસેથી નહીં શીખવા મળી. કેમ કે સ્ટોન એન્ડ વેબસ્ટર અને શેલના જે લોકો હતા અહીંયા એ મોસ્ટલી એન્જિનિયર્સ હતા. ઓકે ઓકે.
પણ અમેરિકા ગયા પછી મને એક ક્રિએટિવિટીનો વધારે એક્સપિરિયન્સ મળ્યો. ક્રિએટિવિટીનો રુસ્તમ પટેલ ઓફકોર્સ અને ધરાજ બાટલીવાલા બંને સારા આર્કિટેક્ટ હતા, એમની પાસેથી બી ક્રિએટિવિટી. ક્રિએટિવિટીની વાત કરીશું, સમય થયો છે એક બ્રેકનો. દર્શક મિત્રો, વિરામ બાદ સુધીરજી સાથેની વાતો બીજા તબક્કા. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. સુધીરજી, બ્રેક પહેલાં આપે કીધું કે ક્રિએટિવિટી મને એ ત્યાં અમેરિકન ડચ લોકો સાથે ન મળી, પરંતુ રુસ્તમજી સાથે થોડી ઘણી ક્રિએટિવિટીની વાત આવી. પરંતુ અત્યારે સુધીરજીને જે પણ પ્રોજેક્ટ્સ મળે છે એ સુધીરજીને પોતાના ડિઝાઇનમાં ક્રિએટિવિટી, પોતાની એડિશન હોય છે. એના કારણે આજે શેખ લોકો આજે પણ બોલાવે છે કે સુધીરજી, અમારી મસ્જિદ તો તમારે બનાવવાની. હા, એ વાત સાચી છે. ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ યોર ઓન ક્રિએટિવિટી. યસ. હવે એમાં એવું છે કે હું એટલે એનું બી જે સ્ટેપિંગ સ્ટોન કહેવાય કે જ્યાંથી તમને જમ મળે, તે અમેરિકામાં મેં IMPA, ફેમસ અમેરિકન આર્કિટેક્ટ, ચાઇનીઝ બોર્ન અમેરિકન આર્કિટેક્ટ, વેરી રિનાઉન્ડ આર્કિટેક્ટ, પ્રિટ્ઝકર વિનર અવોર્ડ, અવોર્ડ વિનિંગ અવોર્ડ, એમની ઓફિસમાં મને કામ મળ્યું. ત્યાં મને પહેલાં લાગ્યું કે ડિઝાઇન એટલે ડિઝાઇનનું મહત્ત્વ શું છે, સાચું મહત્ત્વ શું છે, કે ડિઝાઇને કેવી રીતે કરવું જોઈએ, વિચારસરણી કેવી હોવી જોઈએ, કેવી રીતે. એટલે ઘણા લોકોને એવું લાગે છે કે ડિઝાઇનમાં એટલે તમે ડિસિપ્લિન ઓછું હોય તો ચાલે એવું ઘણા લોકો માને છે, પણ ત્યાં મને પહેલાં ખબર પડી કે ડિઝાઇન માટે બી બહુ જ ડિસિપ્લિન માણસ જોઈએ. જેમ કોઈ ગાયક ગાય જ્યારે, એની પાછળ 50 વર્ષની મહેનત, રિયાઝ હોય. તેવી રીતે આર્કિટેક્ટને બી 50 વર્ષનો રિયાઝ થાય પછી એમાંથી કંઈક નખળે, એવું મારું માનવું છે. એટલે 50 વર્ષ એટલે કોઈ માણસ 2 વર્ષમાં બી કરે, કોઈ વખત. પણ એ રિયાઝ એક જે તમારે પેશન જોઈએ, એક કમિટમેન્ટ જોઈએ, એક હાર્ડવર્ક જોઈએ, એનાથી જ બધું. અને ડિસિપ્લિન જોઈએ, વિઝન જોઈએ, બધું કોમ્બિનેશન. ઘણું બધું આપે દુબઈ, આઈ થિંક ચાઇના, હંગેરી, US, આ બધી જગ્યાએ આપના પ્રોજેક્ટ્સ. આઈ થિંક લાસ્ટ 20 યર્સના ટોપ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો 65 પ્રોજેક્ટ્સ આપે 20 યર્સમાં આપે મૂક્યા છે આપના પોતાના. એક સીધો સવાલ, બ્લન્ટ ક્વેશ્ચન, એન્ડ આઈ એક્સપેક્ટ કરું છું કે આનો પણ મને પ્રોપર એ જ રીતનો જવાબ મળે. ઇન્ડિયન બ્રેઇન અહીંયાથી શીખી વર્લ્ડ વાઇડ પોતાના પ્રોજેક્ટ્સ મૂક્યા, હિન્દુસ્તાનમાં બહુ જ ઓછા પ્રોજેક્ટ સુધીજી કરે છે. હિન્દુસ્તાનમાં બી પ્રોજેક્ટ, તમારી ડિઝાઇન અહીંયા એક્સેપ્ટ નથી કરતા લોકો, કે તમારો કોસ્ટિંગ કોઈને પોસાતું નથી સુધીરજીને હાયર કરવા માટે? આઈ ડોન્ટ નો સમ, બીકોઝ વર્લ્ડ વાઇડ જેને બોલાવે છે પોતાનો પ્રોજેક્ટ સુધીર જાંભેકર કરે એવી લોકો ડિઝાયર રાખે છે, પરંતુ ઇન્ડિયામાં પ્રોજેક્ટ્સ બહુ ઓછા થાય છે સુધીરજી. ઇન્ડિયામાં મેં 5-7 પ્રોજેક્ટ કરેલા છે, 5 વધારે કર્યા છે, 7-8 પ્રોજેક્ટ કર્યા છે. પણ એના સંજોગો એવા થયા કે જે વખતે હું ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ કરતો હતો, દિલ્હીની સાઈડના દિલ્હીના ક્લાયન્ટ્સ હતા, મારા સારા ક્લાયન્ટ્સ હતા, બહુ સરસ ક્લાયન્ટ હતા અને પ્રોજેક્ટ બી સરસ હતા. પણ એ ઇકોનોમી 2008માં જ્યારે ડાઉન થઈ, એ બધા પ્રોજેક્ટ્સ બધા સ્ટોપ થઈ ગયા. હાઉસિંગના પ્રોજેક્ટ્સ હતા એ બધા સ્ટોપ થઈ ગયા. અને એ 2008ની જ્યારે ઇકોનોમી, વર્લ્ડ વાઇડ ઇકોનોમી જ્યારે ડાઉન થઈ, એ સમયમાં જે આ બધા પ્રોજેક્ટ ડાઉન થયા, એના પછી અમે અહીંયા ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ મેળવવાનો પ્રયત્ન બી ઓછો કર્યો. હા, એને અને કોસ્ટિંગનો બી સવાલ છે, તમે જે પ્રશ્ન પૂછ્યો એ વાત સાચી છે. અમેરિકન કંપનીઓ જે છે, અમેરિકન આર્કિટેક્ટની જે ફર્મ હોય છે, અમારી ફીઝ થોડીસી વધારે લાગે છે. પણ હવે શું થયું છે એમાં બી, કે મુંબઈ જેવા શહેરમાં લેન્ડની વેલ્યુ એટલી બધી ઉપર ગઈ છે કે, અને અપાર્ટમેન્ટ કે પ્રોજેક્ટ કોસ્ટને ડાઉન, પ્રોજેક્ટને કોસ્ટ કરે છે, તે આર્કિટેક્ટની ફીઓ હવે એ કમ્પેરિઝનમાં ઇવન અમેરિકન આર્કિટેક્ટની ફી એ મુંબઈના ક્લાયન્ટોને બહુ મોટી નથી લાગતી, પણ હવે બીજા શહેરોમાં તમે જાઓ તો એ ફી મોટી લાગે છે. નાઉ શહેર રચના, નગર રચના, એ પણ એક પાર્ટ છે આર્કિટેક્ચરનો. આપની જે વિશેષ ઓળખ કહેવાય એ દુબઈના બ્રિજ,
જે પ્રમાણે બ્રિજની ડિઝાઇન આપ પોતે બનાવો છો, આપે કીધું એ પ્રમાણે ક્રિએટિવિટી ક્યાંક અંદર એડ થાય છે, એ એડિશન, એ જે વેલ્યુ છે, વેલ્યુ એડિશન અંદર હોય છે સુધીરજીની પોતાની. ઇન્ડિયા ઉપર સીધો આવી જઉં છું, કમ્પેર ટુ અધર નેશન્સ, અધર સિટીઝની વાત કરીએ, ઇન્ડિયા આટલો બધો સારો પ્રોસ્પેક્ટ છે આની અંદર, ઘણા બધા એવી જગ્યાઓ છે કે જ્યાં નવા નવા અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, એવા સમયે આપને શું લાગે છે કે નગર રચનામાં કઈ કઈ વસ્તુમાં હજી લેકિંગ છે ઇન્ડિયામાં? હિન્દુસ્તમાં એટલે ભારતમાં હજુ જેટલી નગર રચનાની પ્રગતિ થવી જોઈએ એટલી થઈ નથી એવું મારું માનવું છે. પણ ઇન્ડિયાના પ્રોસ્પેક્ટ્સ મને એવું લાગે છે કે બહુ જ સારા છે હવે. અને આ લાસ્ટ ઇલેક્શનમાં જ્યારે નરેન્દ્રજી મોદીનું ઇલેક્શન થયું તો એ એક વ્યક્તિ, એવું મને લાગે છે, એમના પોલિટિકલ વ્યૂઝની વાત નથી કરતો હું, પણ કેમ કે પોલિટિકલ વ્યૂઝ હું એટલા જાણતો બી નથી, પણ વિઝનરી આપને ફીલ થાય છે. હા, એના એમની જે એક એનર્જી છે, જે એનર્જી લેવલ છે, એ જે રીતે વાત કરે છે, જે રીતે એ આખી દુનિયામાં ઇન્ડિયાનું નામ પ્રોજેક્ટ કરી રહ્યા છે, કે જે રીતે એનાથી શું થયું છે કે અમારી જેવી, અમારા જેવા લોકો જે ફોરેનમાં રહ્યા છે ઘણા વર્ષોથી, આજે બી અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમે બી ભારતના છીએ. તો આ બધું જોઈને પોલિટિકલ ચેન્જથી મને એવું લાગે છે કે ઇન્ડિયાનો એક સેલ્ફ કોન્ફિડન્સ લેવલ જે છે, કે એક અહીંયાનો જે એસ્પિરેશન લેવલ બી છે, એ મને લાગે કે બહુ જ ઉપર જશે હવે, લાગે છે એવું મને લાગે છે. અને એના લીધે શું થશે કે હવે જો એટલે એક એક કહેવાનું કે હવે એ લોકો સ્માર્ટ સિટીઝની વાત કરે છે. જી યસ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન આ જ હતો. એટલે સ્માર્ટ સિટી હવે શું છે, સ્માર્ટ સિટી આ ચીજ શું છે, એ બી હજુ ડેફિનેશન એનું નક્કી થયું નથી. ઘણા લોકોને પ્રશ્ન પડે છે કે આ સ્માર્ટ સિટી એટલે શું, સ્માર્ટ સિટી શું હશે, શું હશે સ્માર્ટ સિટી એટલે શું. એટલે બધાને વિચારો એવો આવે કે ભાઈ હા એટલે ટેકનોલોજીકલ એડવાન્સ સિટી હશે કે એવું કંઈ. તો એ સ્માર્ટ સિટીનું ડેફિનેશન જ્યારે થશે, એટલે બધા મોટા મોટા વિચાર કરવાવાળી વ્યક્તિઓ, ઇકોનોમિસ્ટ, પછી બધા ફાઇનાન્સવાળા, પછી પોલિટિશિયન્સ, પછી લોકો, પબ્લિક, બધાના ઓપિનિયન્સ, આર્કિટેક્ટો, પ્લાનર્સ, ડિઝાઇનર્સ, બધા જ્યારે એકત્ર આવીને વિચાર કરશે, ત્યારે એમાંથી કંઈ ડેફિનેશન કરશે. મેં અમે લોકોએ અત્યારે જર્મનીમાં આ સ્માર્ટ સિટીની બાબતમાં એક પેપર પબ્લિશ કરેલો, મારા ઓફિસના સસ્ટેનેબલ એન્વાયરમેન્ટલ ડિઝાઇનર ડિરેક્ટર છે, એમને પેપર પબ્લિશ કર્યો. તો મેં એ પેપર અહીંયા આપણે નિતેશભાઈ શાહને મોકલેલો છે, કે મેં કહ્યું જો આ રીતે મારી ઓફિસમાં એક વ્યક્તિ છે જેણે આ પણ એક પ્રપોઝ ડિઝાઇન હોઈ શકે, આ એક વિચાર એ કર્યો છે કે ભાઈ આનું ડેફિનેશન શું હોઈ શકે. તો એક વિચાર જર્મનીમાં મોકલેલો છે, તમે કે આ તમે જુઓ, એમાંથી આપણને કંઈ શીખવા મળશે બધાને જ, યુ નો. એટલે તો આ ડેફિનેશન થશે. પણ તમારો જે પહેલો પ્રશ્ન છે કે નગર એ આ એક દેશનું એસ્પિરેશન જે ઉપર જઈ રહ્યું છે, એ એક સારી વાત છે. પણ નગર રચના માટે એવું નથી કે ઇન્ડિયામાં નગર રચના નહોતી. ઇન્ડિયામાં તમે જયપુર જેવું શહેર જુઓ, કે મને એક્ઝેક્ટ સદી હવે યાદ નથી આવતી, આપણો ઇન્ડિયન આર્કિટેક્ટ એ વખતે જયપુર શહેર તમે એને ડિઝાઇન કરેલું, તો એની રચના તમે જુઓ તો એના પાછળના વિચાર જુઓ તો તમને બી લાગે કે થીમ બેઝડ, હા, કેવી રીતે વિચાર કર્યા હશે એને બધું એ વખતે એને. ઓકે ફાઇન, અહીંયા રોકું છું, અગેન આ ટાઈમ થયો છે એક બ્રેકનો. દર્શક મિત્રો, વિરામ બાદ સુધીર જાંભેકરજીની વાતો, અંતિમ તબક્કાની એક બ્રેક. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં સુધીર જાંભેકરજી, જાણીતા આર્કિટેક્ટ અમારી સાથે. સુધીરજી, કામની વાતો બહુ કરી લીધી, થોડીક પર્સનલ વાતો પણ કરીએ. ઇનોવેશન બ્લડમાં છે, ક્રિએટિવિટી બ્લડમાં છે, શબ્દો મરાઠી એટલે શુદ્ધ ઉચ્ચારણ પણ બિલકુલ ટપકે છે. આટલા વર્ષો, 40-45 વર્ષ રહ્યા પછી પણ આપનું જે શુદ્ધ ગુજરાતી જે અત્યારે બહાર નીકળી રહ્યું છે, એ બિલકુલ લાગે છે કે નહીં એ જીન્સમાં જ છે, કે પ્રોનાઉન્સિએશન સાથે તો હું કોમ્પ્રોમાઇઝ નહીં જ કરું. આવો જે માણસ હોય ને, જે ખાસ કરીને
ક્રિએટિવિટીમાં હોય, કંઈક ઇમેજિનેશન એની પાસે હોય, એ થોડો શબ્દો જ્યારે પણ કોઈની પર ગુસ્સો કરે તો પણ બહુ સરસ શબ્દોમાં કરે, પ્રેમ કરે તો પણ સરસ શબ્દોમાં કરે. હા, જ્યોત્સનાજી પાસે આવું છું સીધો. હા બોલો. કઈ રીતે, હાઉ યુ મેટ? ઇટ વોઝ, હવે ઇટ વોઝ અ લાઈફ પાર્ટનરની ભૂમિકા જીવનમાં એક લેવલે જ્યારે પહોંચો ત્યારે ખૂબ જ અહેમ બની જાય. હા, હવે જ્યોત્સનાનીનો, જ્યોત્સના અને મારું અમે મળ્યા, તે અરેન્જ મેરેજ, આપણે ટ્રેડિશનલ ઇન્ડિયન પદ્ધતિથી અરેન્જ મેરેજ થયેલું છે, એટલે એની સાચી ઓળખાણ તો લગ્ન પછી જ થઈ કહેવાય. ઓકે. હા, હવે અમેરિકાના આટલા વર્ષો રહ્યા પછી આ કહેવાનું એટલે જરા, અને અમેરિકામાં તો આ લોકોને કંઈક એમના મનમાં બી બેસતું નથી કે આ કેવી રીતે હોઈ શકે આવું, પણ આપણી પદ્ધતિ એ હતી એ જમાનામાં. અને હવે મારું લગ્ન થઈને બી લગભગ 43 યર્સ થઈ ગયા છે, લગભગ 43 યર્સ થયા છે, એટલે ઘણા વર્ષ પહેલાંની વાત છે. પણ જ્યોત્સનાનો અને મારું, અમારી, અમારું જે આયુષ્ય લાસ્ટ 43 યર્સનું છે, એ એક, એમાંથી એક રિચનેસ ઊભો થયો છે. એના સપોર્ટના લીધે જ મારું આટલું બધું હું કરી શકું. હું કામનું ડેડિકેશન જે કરી શકું છું એનું કારણ બી એ જ છે કે એને સપોર્ટ બહુ કર્યો છે, એને સેક્રિફાઈસ બી બહુ કર્યો છે. આ એક નસીબની વાત છે, એક એની વાત છે, પણ એ થયું છે સારા માટે. ગુડ ગુડ. ઓકે ફાઇન. લાઈફનો, બચપનનો એવો કયો એક અનુભવ સુધીરજી કે જે આજની તારીખમાં પણ તમને યાદ આવે છે, બચપનનો અનુભવ જે અમદાવાદમાં 11મા ધોરણ સુધી, SSC સુધી આપ ભણ્યા, એમાં કોઈ એક એવો ઇન્સિડન્ટ જે આજની તારીખમાં પણ તમે કદાચ જૂના મિત્રોને મળો છો તો ઇન્સિડન્ટ તો યાદ રહે છે? હા, હવે એક ઇન્સિડન્ટ જો કહેવો હોય તો એવી રીતે કહેવો કે દરેકની આયુષ્યમાં એવું મારું માનવું છે કે તમને કોઈક એક, કોઈ એક વ્યક્તિ એવી આવી જાય છે કે જે પ્રોત્સાહન આપે તમને, કે એવી વ્યક્તિનું પ્રોત્સાહનથી તમને એકદમ એવું લાગે કે ભાઈ હું બી આજે કંઈ થઈ શકીશ. તો એવી એક વ્યક્તિ મારી લાઈફમાં ભદ્રમાં, એક નહીં, એક બે વ્યક્તિઓ એવી, સ્કૂલ ટીચર્સ જે અમારા હતા, એવી એક બે વ્યક્તિ અમારા જે MSM હાઈસ્કૂલના હેડમાસ્ટર એ લોકો કહેતા હતા, દ રા શેવડે કરીને હતા. તો એ જે એક આદર પુરુષ જે કહેવાય ટીચર તરીકે, તો આજે બી મને કોઈ પૂછે કે તમારો એક આદર પુરુષ, આદર ટીચર તરીકે કોઈ હોય તો એ જ મારી સામે યાદ આવે. હા, પછી એક અમારી સ્કૂલમાં એક સ્ત્રી શિક્ષિકા હતા, એ અમને ભૂગોળ શીખવાડતા હતા. તો એ બી એવા જ હતા કે જે તમને એવું લાગે કે ભાઈ એકદમ ડેડિકેટેડ ટીચર્સ, સેલ્ફલેસ ટીચિંગ, કંઈ એમને કંઈ નહીં, બસ કે વિદ્યાર્થીઓ આગળ આવે એવું કરે. એટલે આ જે બોર્ન ફોર ટીચિંગ ઓનલી, એવું લાગે કે એમના માટે જ એમણે જન્મ લીધો છે, બસ શિક્ષક બનવા માટે જ. અને એમની સામે બીજો વિચાર જ નહીં હોય કે બસ કે આ દરા શેવડે જે અમારા હેડમાસ્ટર હતા, તો એ અમને 8મી 9મીના ગ્રેડથી અમને ઇન્ડિયા બતાવવા લઈ જાય સમરમાં, એવે આ કેટલી વર્ષ પહેલાંની વાત છે, હવે તો બધા ફોરેનમાં ટૂરિંગ કરે, એ વખતે નહીં કે ભારત દર્શન આપણે કરવું જોઈએ. તો હું નોર્થ ઇન્ડિયા 9મી ગ્રેડમાં જોયો હતો, તે આ અમારા શેવડે માસ્તર હતા એ બધાને લઈ ગયેલા. કેવું એક ડ્રીમ, ડ્રીમ એક એક કેવું હોવું જોઈએ એક, જે કદાચ આપણા ડ્રીમમાં પડ્યું હશે, આપને લાગતું હશે કે અહીંયા ક્યાંક આજે નહીં તો કાલે આવું બનશે તો ખરું, એવી કોઈ ડિઝાઇન કઈ? હવે મને એવું લાગે છે કે ઇમિડિયેટ ફ્યુચરમાં તો એવા બિલ્ડિંગો બનશે કે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો બી ઉપયોગ ના થશે, વોટર બી ટોટલ રિસાયકલ વોટર જ વપરાઈ જશે, યા તો એ ટાઈપના બિલ્ડિંગો હવે બનશે એવું મને લાગે છે. અને એનો ઇફેક્ટ આર્કિટેક્ચર ઉપર શું થશે એ વાત જુદી છે. લોકો, મને એવું લાગે છે કે હવે બહુ વિચાર કરશે કે આ ક્લાઇમેટનો ઇન્ફ્લુઅન્સ શું ડિઝાઇન ઉપર થશે, અને એનાથી જે નવી એક ડિઝાઇન ક્રિએટ થશે ફ્યુચરમાં એ એક જુદું એક ડિઝાઇન વિઝન હશે એવું મને લાગે છે.
કેમ કે આખા દુનિયામાં પોપ્યુલેશન આજે 7 બિલિયન જેટલા લોકો છે અને એવું પ્રોજેક્શન કરે છે કે હજુ 20-30 વર્ષમાં એનું 10 બિલિયન થશે અને પૃથ્વી ઉપર પાણીનું પર્સેન્ટેજ લગભગ 70% કે એવું લગભગ છે આજુબાજુ, પણ એક્ઝેક્ટ પર્સન્ટેજ યાદ નથી, અને 30% જમીન છે. પોપ્યુલેશન તો ઓછું થતું નથી, એટલે કંઈક તો લોકોને વિચાર કરવો પડશે. અને એ વિચાર હવે એવો કરશે લોકો ફ્યુચરમાં કે આ હું અમેરિકાનો છું યા હું જર્મનીનો છું કે આ ભારતનો છું કે આ ચાઇનાનો, એવો નહીં વિચાર કરશે. હવે લોકો વિચાર કરશે માનવતાની દ્રષ્ટિથી વિચાર કરશે એવું મને લાગે છે. થેન્ક યુ વેરી મચ સુધીરજી, બહુ બહુ શુક્રિયા મારી સાથે વાત કરવા માટે. દર્શક મિત્રો, અતિ ખાસ વાત સુધીર જાંભેકરજી સાથેની, એક અલગ જ વ્યક્તિત્વ. શરૂઆતમાં જ કીધું તે પ્રમાણે અમદાવાદ શહેરમાં ભદ્ર વિસ્તારમાંથી સ્કૂલિંગ ત્યાંથી કરી 11મા પછી મુંબઈ, અને મુંબઈ પછી સીધું જે ટેક ઓફ થયું છે એ હજી સુધી દર વર્ષે, દર 2 વર્ષે, દર 3 વર્ષે, દર 5 વર્ષે એક નવા નવા પ્રોજેક્ટ્સ આ વિશ્વને આપે છે. ચાહે ચાઇના ગણો, દુબઈ ગણો, યુએસ ગણો, ઇન્ડિયા ગણો, એવા એવા એમણે પોતાના સ્થાપત્ય આપેલા છે જેના કારણે અલગ અલગ એવોર્ડ્સ પણ તેમને મળ્યા છે અને લોકો તેમની ડિઝાઇનની ચર્ચા પણ કરતા રહે છે. વિશ કે એમણે જે લાસ્ટ પાર્ટમાં કીધું તે પ્રમાણે કે આવનારા દિવસોમાં બિલ્ડિંગ્સ કેવા હશે, એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવશે, પાણીનો બને એટલી બચત થશે, ઇલેક્ટ્રિસિટીનો બને એટલી ઓછી ખપત હોય તેવા બનશે, અને ડિઝાઇનર બટ ઓબ્વિયસ છે એની અંદર જ્યારે એક એસ્થેટિક લુક અંદર એડ થાય ત્યારે તો લુકવાઇઝ પણ ડિસન્ટ હોય અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પણ હોય. આશા રાખીએ કે તેમનું આ ડ્રીમ ઝડપથી પૂરું થાય. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અગેન સર. નમસ્તે. આ ઇન્ટરવ્યુમાં દેવાંગભાઈએ જે પ્રશ્ન પૂછ્યા એ જરા ચેલેન્જિંગ હતા, અને આ ઇન્ટરવ્યુમાં મેં ગુજરાતીમાં વધારે વધારે ગુજરાતીનો ઉપયોગ કરીને એક પ્રશ્નના ઉત્તરો આપવાનો પ્રયત્ન કર્યો છે, એટલે મને એનું જરા વધારે આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ, યુ નો. અને ઇન્ટરવ્યૂ બહુ સારો થયો, તમે બહુ સારી રીતે ક્વેશ્ચન્સ પૂછ્યા, અને ફ્યુચર અને પાસ્ટ અને અમદાવાદનું કનેક્શન કર્યું એના માટે હું આપનો આભારી છું. ધન્યવાદ.